માં આશાપુરા ન્યૂઝની ટીમે ભુજના વોર્ડ નંબર 1ની મુલાકાત લીધી હતી। જો અહીં ખાસ અહેવાલ, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભુજ શહેરના વોર્ડ નંબર 1ની, જ્યાં 50,000ની વસ્તી સામે 13,500 મતદારો છે। અહીં 2001 પછી કોંગ્રેસનું શાસન છે। આ વોર્ડમાં સમસ્યાઓનો તો પૂછો જ નહીં, અનેક સમસ્યાઓ છે। પાલિકામાં શાસન ભાજપનું હોવાના લીધે આ વિસ્તારમાં ધ્યાન ન દોરાયું હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે। અહીં 4 નગરસેવકો કોંગ્રેસના છે, જેઓ પોતાના વિસ્તારની સમસ્યા માટે પાલિકાનું અવારનવાર ધ્યાન દોરે છે, પણ પાલિકાના જવાબદારો નિરાકરણ કરતા નથી, તે પણ એક હકીકત છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતને સ્વચ્છ બનાવવા માટે અવારનવાર કહે છે, પણ આ વોર્ડમાં ક્યાંય પણ સ્વચ્છતા દેખાશે નહીં, કારણ કે પાલિકાને આ વિસ્તારમાં નિયમિત સફાઈ કરાવવામાં જરા પણ રસ દેખાતો નથી। ભારતનગર પાસે આવેલ નાળામાં ગંદકી ખદબદે છે, પાણી કેટલાય સમયથી દુર્ગંધ મારે છે, તેમ છતાં કોઈના પેટનું પાણી હાલતું નથી, રોગચાળો ફેલાય તે પણ એક હકીકત છે। અહીં ગટરો અવારનવાર ચોકઅપ થઈ જાય છે, જેને લઈને ગટરનું પાણી ઘણી વખત પાણીની લાઇનમાં મિશ્રિત થઈ જાય છે, જેને લઈને લોકો પરેશાન બને છે। વર્ષો જૂની સમસ્યા યથાવત રહેવા પામી છે। નોંધનીય વાત એ છે કે અહીં 35,000ની મુસ્લિમોની વસ્તી છે। અસુવિધાને લઈને લોકો આ વર્ષે પાલિકાની ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે, પાલિકા સામે નારાજગી જોવા મળી રહી છે। માં આશાપુરા ન્યૂઝની ટીમ સમક્ષ લોકોએ પોતાની સમસ્યા વર્ણવી હતી। આગામી દિવસોમાં પાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે માં આશાપુરા ન્યૂઝ ભુજ શહેરના દરેક વોર્ડની મુલાકાત લેશે અને લોકોને સતાવતી સમસ્યા તંત્ર સમક્ષ પહોંચાડશે। વોર્ડ નંબર 1 વિસ્તારમાં ભારતનગર, રાહુલનગર, જીતનગર, ફિરદોસ કોલોની, કજલીનગર, ખારી નદી રોડ, જોગેશ્વરનગર, રહીમનગર, હંગામી આવાસ, બકાલી કોલોની, ધારાનગર, શિકારી ફળિયા, કોડકી રોડ, મોટાપીર રોડ, મુસ્તફાનગર, એકતા કોટેજીસ, અમનનગર, મદીનાનગર, મુસ્કાનનગર, ભીમરાનગર, અમીનગર, મહેરૂન પાર્ક, કૃષ્ણા પાર્ક, ઓધવ વંદના, વાઘેલા વાશ, માલધારીનગર, સહારાબાગ, શાંતિનગર, માં આશાપુરા નગર તેમજ ગીતા કોટેજીસનો સમાવેશ થાય છે, ત્યારે હવે જોવાનું રહે છે કે આગામી ચૂંટણીમાં કોણ પ્રજાનું હિત વિચારશે। મારું નામ સાજિદ ચાનિયા, સંજોગનગર રાણાવરી ખાડ ખાસ અગરણની બાજુમાં જે પાણીની સમસ્યા છે, જે એક મહિનો માથે થઈ ગયો છે, જે ગટરનું પાણી મિક્સ થઈને આવે છે, એમાં તો વારંવાર ફરિયાદ કરીએ છીએ, લાઈનો તૂટી જાય છે, પાણીમાં ટાંકા પાણી બગડી જાય છે, એકદમ ગુલાબી પાણી, કાળો પાણી એવા પાણી આવે છે, કાંઈ પીવામાં ફાયદો નથી પાણી, એમાં માણસો બીમાર થાય છે, એમાં રોડ લાઇટ છે, ગટરનો છે, કાંઈ કામકાજ કાંઈ થતો નથી। આમાં તંત્ર આગળ માંગણી એ છે, અમારા વિસ્તારમાં કામ થાય સારો, કે હાલ જે પાણીની પરિસ્થિતિ છે એ બહુ ખરાબ છે, પાણીની વ્યવસ્થા કરી આપો પહેલે, બીજો વ્યવસ્થા પછી ભલે વાંધો નહીં કાંઈ કરી આપે તો। વોર્ડ નંબર 1 છે, એની 13,500 મતદારો છે અને 50,000 જેવી વોર્ડ નંબર 1ની વસ્તી થાય છે। અને સમસ્યાની જો વાત કરીએ તો સમસ્યાઓ છેલ્લા 5 વર્ષમાં, એક તો વરસાદી પાણીનો નિકાલ ન થઈ શક્યો, એના નામે મોટામાં મોટા ભ્રષ્ટાચાર 5 વર્ષમાં આ લોકોએ ભારતીય જનતા પાર્ટીના શાસને શાસક પક્ષના નેતાઓએ કર્યું। બીજી સમસ્યા, અમારા વિસ્તારમાં જે અવારનવાર ગટરો ઉભરાય છે અને ગટરો ઉભરાય છે એનું કારણ છે કે પાણી પુરવઠા તરફથી અને જીઓડીસી તરફથી જે ગટરની લાઇનો નાખવામાં આવી છે તે કોઈ લેવલ નથી અને પાઇપ પણ બહુ નાના નાખવામાં આવે છે, તેના કારણે પણ અમારા વિસ્તારમાં મોટામાં મોટી સમસ્યા અમને 5 વર્ષમાં આનાડી છે। ચોક્કસ લેખિત મૌખિક દરેક જનરલ બોર્ડમાં પણ અમે આ બાબતે રજૂઆત કરવા ઊભા થઈએ, તે પહેલો એ લોકો ભાગી જાય, કોઈ બોર્ડમાં પણ એ લોકો બેસીને કોઈ વાત વિપક્ષની સાંભળવા પણ તૈયાર ન હોય એવી રીતનો આ વલણ છે। એ વોર્ડ નંબર 1 માટે આ જે લોકોએ આ લોકોએ અપનાવ્યું છે એની વોર્ડ નંબર 1ની પ્રજા પાછો ઇલેક્શનમાં જવાબ આપશે।